નવસારીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. જ્યાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અંબિકા નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેતી કાઢવા ગયેલા 12 થી 15 મજૂરો ફસાઈ ગયા હતા. રેતી કાઢી રહેલ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારીથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી. જ્યાં અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકો ફસાઈ ગયા હતા. ત્યારે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રેતી કાઢવા ગયેલા 12 થી 15 મજૂરો ફસાયા હતા. રેતી કાઢી રહેલ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારીના અંબિકા નદીનો આ બનાવ સામે આવ્યો છે. જ્યાં નદીમાં 12 થી 15 મજૂરો ફસાઈ ગયા હતા. ત્યારે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામને બચાવી લાવવામાં આવ્યા છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રુસ્યન શર્મા જોડાઈ ગયા છે. જે રુસ્યન, નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 12 થી 15 મજૂરો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શું છે વધુ માહિતી? જે ચોક્કસપણે કહી શકાય, ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સતત જે મધરાત્રિથી વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નવસારીમાંથી પસાર થતી જે 3 નદીઓ છે, પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને અંબિકા નદીની વાત કરવામાં આવે તો અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે એક ટ્રક જે હતી, જે રેતી કાઢવા માટે ટ્રક ગઈ હતી નદીમાં, પટમાં, તે પણ એક તણાઈ જવા પામી છે. ત્યારે જે મજૂરો હતા, જે રેતી માટે જે મજૂરો હતા, રેતી કાઢી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જે પાણીનો પ્રવાહ વધી જવાના કારણે 12 થી 15 જેટલા મજૂરો ત્યાં ફસાઈ ગયા હતા. પરંતુ સાવચેતીના ભાગરૂપે જે નજીકના જે આગેવાનો તેમજ જે નજીકના તરવૈયાઓ દ્વારા તે 12 થી 15 જેટલા મજૂરોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. અહીંના જે લોકો છે તે લોકો દ્વારા તેઓને બહાર કાઢીને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. જ્યારે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નદીના પટમાં જે લોકો રહે છે તેમજ જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને સલામત સ્થળે ખસેડી દેવાની પણ સૂચનાઓ લોકોને આપવામાં આવી છે. જી જીરુસેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. બીજી તરફ લોકોને સાવચેત અને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવે છે. ફસાયેલા લોકોને બચાવી લેવા છે.